જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જાડા દ્વારા ચેલા, દરેડ અને કનસુમરાની ખેતીની જમીનો ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા મોટું કૌભાંડ થયું હોવાનો આરોપ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા દ્વારા લગાડવામાં આવ્યો છે. તેમજ આ અંગે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. અને જિલ્લાના અમુક સર્વે નંબર સત્તાધીશ પક્ષોના લાગતા બિલ્ડરોના નામે કરી અને એમાં ઝોનફેરની જે કાર્યવાહી બંધ માણને રાતોરાત દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારમાં મોકલવામાં આવેલી છે, તેમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને અમે લોકોએ જે જામનગરની જાડાની ઓફિસમાં માહિતી માંગેલી છે તે માહિતી પણ કોઈપણ જાતની આપવામાં આવી નથી. એટલે આમાં 100% સાબિત થાય છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ પણ વહીવટ અધિકારીએ જાડાના જ ઝોનફેરના પ્રકરણમાં જે જામનગરમાંથી તેમની બદલી કરવામાં આવેલી હતી. જો આ બાબતે કોઈપણ વસ્તુની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશું. સાથોસાથ જો જરૂર પડશે તો હાઈકોર્ટના દરવાજા પર ખખડાવશું. આ અંગે અમે મુખ્યમંત્રીશ્રી, શહેરી વિકાસ મંત્રીને પણ અમે લેટર લખવામાં આવેલો છે અને આ બાબતે અમે વિજિલન્સ તપાસની પણ માગણી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરિયાદી શ્રી કાંતિભાઈ મોહનભાઈ સંઘાણીનાઓએ ફરિયાદ આપેલ જે વિગત જોતાં એને એમના ગામના રાજુભાઈ મારફતે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનાભાઈ કેશવજી પટેલ પાસે વ્યાજ જે પૈસા લીધેલ, જે આશરે 25,50,000 જેટલા, એ નાણાં આપવાની અવેજીમાં એને એક જમીનનો દસ્તાવેજ કરી લીધેલ, જે જમીનનો દસ્તાવેજના આધારે આ કામના આરોપીએ અન્ય વ્યક્તિને જમીન વેચી દીધેલ, જેથી કરીને આ ફરિયાદી દ્વારા અમારી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે. અનુસંધાન એ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. એ ફરિયાદને ધ્યાનમાં લઈ અત્યારે PSI શ્રી પંચે દ્વારા તપાસ ચાલી રહેલ છે. ફરિયાદી દ્વારા જે તે વખતે વ્યાજના રૂપે જમીન આપણે વેચાણ દસ્તાવેજ કરીને વ્યાજની અવેજીમાં કરી આપેલ હોય, જે પરત એને જેવા પૈસા જમા કરાવે એટલે પરત પાછા આપવાના હતા, પરંતુ એ વસ્તુ નહીં કરીને એ વ્યક્તિએ નાણાં વ્યાજના વધુ થઈ ગયા એવું કરીને જે મૂળ જમીનની કિંમત છે તેનાથી વધારે થઈ જતા એને પોતે વેચી દીધા, એવી હકીકત ફરિયાદી દ્વારા જણાવેલ છે. જામનગરમાં કોલેરાના પ્રકોપને પગલે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તળાવની પાર, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત સાગર રોડ વગેરે વિસ્તારોમાં ખાણીપીણીના એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 44 પાણીપુરીવાળા તથા 5 બરફ વિક્રેતા અને 1 ગોલાવાળાનું એકમ બંધ કરાવવામાં આવ્યું છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી આ લોકો વેપાર કરી શકશે નહીં. અમુક જગ્યાએ અખાદ્ય સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો. મીઠાપુરની DAV સ્કૂલની 8મા ધોરણની વિદ્યાર્થીની મૈત્રી ધોકાઈએ માત્ર 13 સેકન્ડમાં સ્કૂલ બેગ પેક કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવ્યું છે. મૈત્રી ધોકાઈ છે, હું ક્લાસ 8B ભણું છું. મારી સ્કૂલનું નામ DAV પબ્લિક સ્કૂલ મીઠાપુર છે, ટાટા કેમિકલ્સની સ્કૂલ છે. તો સ્ટાર્ટિંગ હું ત્યાંથી કરીશ કે મેં આ મારો રેકોર્ડ સ્કૂલમાંથી જ બનાવ્યો છે. જે એક પ્રોગ્રામ હતો જેમાં સિલેક્શન થયું હતું, તો એમાં અમારે કરવાનું હતું એ કે અમારે ઘરેથી જ એક વિડીયો બનાવવાને મોકલવાનો હતો. તો હતા અમે થોડા ઘણા છોકરાઓ, તો એમાંથી સૌથી ઓછા ટાઈમમાં બેકપેક કરવાનો હતો એ મેં કર્યું છે. અને મારો રેકોર્ડ ફાસ્ટેસ્ટ બેકપેક જે સ્કૂલ બેકપેકનું હતું એમાં મેં 15 આઈટમ્સ કાં તો 1500ની એક્યુરેટ ઉપર નીચે જરાક એ રીતે મેં બેકપેક કર્યું હતું. હા, હું નર્વસ થતી હતી પણ મેં મારી પ્રેક્ટિસ જે મેં કરી હતી એનો રંગ આવ્યો. તો આ વસ્તુ થઈ સમથિંગ ઓક્ટોબર 2023માં. તે દિવસે મારું સિલેક્શન થયું હતું. પછી મેં સ્કૂલમાં પ્રેક્ટિસ કરી. હું 1.5 મહિના માટે હર બપોરે સ્કૂલ પછીના 1 કલાક કાં તો 1/2 કલાક હું બેકપેકની પ્રેક્ટિસ કરતી અને રાત્રે ઘરે 1.5 કલાક જેવું થઈ જતું. આટલી વાર મેં પ્રેક્ટિસ કરી કે વિડીયો ઉતારીને પ્રેક્ટિસ કરી, આમને પ્રેક્ટિસ કરી, ટાઈમર હારે કરી, એટલે હું પોતે કન્ફ્યુઝ થતી હતી કે મેં કેટલી વાર કરી, બટ આખિરકાર મેં કરી લીધું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.